नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद जय भारत। ऑनलाइन एजुकेशन अंतर्गत फरी तमारो हार्दिक स्वागत छे। आपणे आपणा पाठ्यक्रम से भणी रह्या छीए इतिहास जाणवा, अने इतिहास जाणवा माटे जे जे साधनों संसाधनों की जरूरत पड़े छे एना विषे आपणे अभ्यास करी रह्या छीए। बराबर, हस्तप्रतोथी चालू करी अने आपणे शिकाउ सुधी बधुं भण्या विगते पाठना आधारे। बराबर, हवे एना पछी जे टॉपिक छे आपणा पाठनो ए थोड़ो अहीं साधनों की बात नहीं करी, हवे थोड़ुं एनी अंदर माणसों उमेरो थाय छे। केवी रीते? अत्यारे आपणे जे शीखीए के अभिलेखो छे के कोई पण हस्तप्रत छे, ताड़पत्र छे, भोजपत्र छे, बराबर, ए बधी वस्तुओ छे। आ वस्तुओ शोधी कोणे, मळी क्यांथी, केवी रीते मळी, ए बाबते अभ्यास करशुं। बराबर, तो चालो शरूआत करीए इतिहासना अभ्यासना पासा। आपणे एनी बीजी पासा, अलग अलग पासा होय इतिहासना अभ्यास करवाना। આટલી સુધી આપણે જે વસ્તુઓ વિશે અભ્યાસ કરતા હતા એ પાછું હવે એની સાથે આપણે માનવ કેવી રીતે સંકળાયેલો છે, મનુષ્ય કેવી રીતે સંકળાયેલો છે એ શીખશું। ઓકે, ચલો, તો એની અંદર ચાર અલગ અલગ બાબતો કીધી છે। એક તો ઇતિહાસનો જે અભ્યાસ કરે છે, કોઈ પણ બાબતનો જે અભ્યાસ કરે છે એને અભ્યાસી કહેવાય। બરોબર, તો જે અભ્યાસ્યું છે તે। બીજું છે પુરાતત્વ શાસ્ત્રીઓ, બરોબર, ત્રીજું છે ઇતિહાસકારો, અને ચોથો છે પ્રવાસીઓ। આ બધાએ આપણે ઇતિહાસ જાણવા માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારા એવા પ્રમાણમાં માહિતી પૂરી પાડી છે, મદદ કરી છે। બરાબર, આપણે ચોપડીની અંદર લખ્યું છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે અને આપણે શું કહીએ છીએ, આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ। બરાબર, ઇંગ્લિશનું સ્પેલિંગ ના યાદ રહે તો આ પણ લખશો તો ચાલશે, કારણ કે આપણી સામાજિક વિજ્ઞાન છે, પણ આ યાદ રહેશે તો બેટર છે, વધુ સારું છે, એમાં કંઈ ખોટું નથી। બરાબર, તો પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, તો આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે। એના પછી માનવ સમાજનો ઇતિહાસ કોણે શોધ્યો, આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, આ જે ઇતિહાસકારો છે, આ પ્રવાસીઓ છે, આ બધાએ મળીને અથવા તો બધાએ પોતપોતાની જગ્યાએ જેને જ્યાં જે માહિતી મળી એ માહિતી દ્વારા, એ સાધન દ્વારા એ લોકોએ ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી આપણને માહિતી મળી છે। બરોબર, તો આ લોકો જે સંશોધનો કર્યા છે, આ સંશોધનોથી આપણને શું મળે છે, માહિતી મળે છે। હવે આ લોકો કરે શું છે? અહીંયા આપણે માત્ર પુરાતત્વ શાસ્ત્રીય જ નથી લેવાનું, પુરાતત્વ શાસ્ત્રીય તો કર્યું છે, એના સિવાય પ્રવાસીઓ છે, એના સિવાય જે અભ્યાસીઓ છે, ઇતિહાસકારો છે, બધા આવે છે। પણ જ્યારે ઇતિહાસ જાણવાની વાત છે અને જ્યારે પુરાતત્વ શબ્દ આવે, મતલબ પૌરાણિક વસ્તુ ઉપરથી એનું તારણ કાઢવાનું કે આ વસ્તુ કેટલી જૂની છે, ક્યારે બની છે, શે કેવી રીતે બની છે અને ક્યાં મળી છે, ત્યારે આ લોકોની ખાસ જરૂર પડે પુરાતત્વ શાસ્ત્રીઓ। બરોબર, તો આ પ્રાચીન સ્થળો ભારતની અંદર જ્યાં જ્યાં ભારત તો ઠીક, ચલો આખા વિશ્વ લેવલે પણ કહી શકાય કે ભારતની સાથે સાથે વિશ્વ આખાની અંદર જ્યાં જ્યાં પણ પ્રાચીન સ્થળો છે, એ પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવામાં આવ્યું, શોધવામાં આવ્યા, અને આ ઉત્ખનનના કારણે શું થયું, તો ત્યાં શું મળે, ખોદવામાં આવે અને સંશોધન કરવામાં આવે તો ક્યાંથી મકાનો મળ્યા, ક્યાંથી ઈંટો મળી, ક્યાંથી સિક્કા મળ્યા, પથ્થરો મળ્યા, ઓજારો મળ્યા, અનાજ, ખોરાકના સાધનો મળ્યા, શું કે ખોરાકના નમૂનાઓ મળ્યા, પછી મનુષ્ય અને પ્રાણીઓના હાડકા મળ્યા, ઘણી બધી વસ્તુઓ મળી ઉત્ખનન। તમને પ્રશ્ન પૂછાય કે પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરતા અથવા તો પુરાતત્વ શાસ્ત્રીઓનું ઉત્ખનન કરતા નીચે એમાંથી કઈ કઈ બાબત વસ્તુઓ આપણને જોવા મળે છે, બરોબર, તો એની અંદર આ બધી વસ્તુઓ આપણે લખી શકીએ। બરોબર, હવે આ જે વસ્તુઓ બધી મળી એના ઉપર શું કરવામાં આવે, તો કે અભ્યાસ કરવામાં આવે, અને એના અભ્યાસ દ્વારા આપણને શું જાણવા મળે, તો કે તેની સંસ્કૃતિ અને તેનું જીવન એ આપણને શું મળે છે, જાણવા મળે છે, કેવી રીતે મળે છે। દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે કોઈ એક જગ્યા છે અને ત્યાંથી આપણને ચોખાના દાણા મળ્યા, માની લઈએ, બરાબર, હા, એ ચોખાના દાણા એક પદ્ધતિ છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરાબર, એના દ્વારા જાણી શકાય કે કઈ વસ્તુ કેટલી જૂની છે, તો એ ચોખાના દાણા કેટલા જૂના છે એ આપણે જાણી શકીએ। તેના ઉપરથી આપણને ખબર પડે કે આજથી 50 વર્ષ 100 વર્ષ 500 વર્ષ 2500 વર્ષ 5000 વર્ષ પહેલાં અહીંના લોકો, આ સ્થળના લોકો, જે તે સ્થળના લોકો આ ખોરાક લેતા હશે એવું અનુમાન નીકળી શકે। તો આ બધી બાબતો દ્વારા આપણને પૂરેપૂરી એ લોકોના જીવન અને સંસ્કૃતિ વિશે માહિતી મળતી હોય છે। હવે બીજું એક પાસું છે પ્રવાસીઓ। આપણે જાણીએ છીએ કે આજે પણ દુનિયાના ઘણા બધા લોકો ભારતમાં આવે છે, ભારતના ઘણા બધા લોકો ક્યાં જાય છે, વિશ્વના અલગ અલગ ખૂણે જાય છે, એમાં ઘણા બધા પ્રવાસીઓ આજે પણ ભારત અને વિશ્વની સાથે સતત આદાન પ્રદાન કરતા હોય છે। આવા ઘણા બધા પ્રવાસીઓ, જૂના પ્રવાસીઓ
એ ભારત આવે અને આ લોકોએ ભારત આવી અને ભારતમાં જે જે જોયું અને પોતાના દેશમાં જે જે હતું એના વિશે જે પ્રવાસ વર્ણનો લખ્યા છે એમની પુસ્તકો લખ્યા છે અમે ભારતની અંદર જોયું આ પછી આ બધાના નામ બધા ફેમસ છે કોઈ એવું નથી કોઈ જાણીતું નથી પછી આ મેગ્નેસી સોર પ્લેટિન હોય ફાઇયન હોય ઉએન સાંગ હોય કોઈ પણ ગમે તે દેશનો હોય બરાબર આ ઇન્ડિયા અને વાંચો એટલે તમને ખબર આવશે ખબર પડશે કે ઇન્ડિયા શબ્દ ક્યાંથી આવ્યો હિન્દુસ્તાન કેવી રીતે કહેવામાં આવે છે ભારતનું નામ તો બહુ ફેમસ છે કે ભારત કેવી રીતે પડ્યું બરાબર આવી રીતે તો આ બધાએ પોતાના પ્રવાસ વર્ણનોની અંદર એની નોંધ કરી છે જેના દ્વારા આપણને માહિતી પડતી હોય છે હવે આ જે સંશોધનો થયા સંશોધનોથી આપણને માહિતી શું મળી ભારતની વાત કરીએ તો ભારતની અંદર એક તો ઉત્તર પશ્ચિમના કિનારે જે ભારતીય સંસ્કૃતિ વિકસિત મોટા પાયે હા મહાન એક સંસ્કૃતિ વિકસી હતી પાંગરેલી હતી ખીલેલી હતી એને આપણે એકબીજા હિન્દુ આપણે શું કહેવાય સિંધુ નદીના કિનારે બરાબર એને આપણે હડપ્પીય સંસ્કૃતિ કહીએ છીએ સિંધુ સંસ્કૃતિ કહીએ છીએ એના વિશે જ્યારે માહિતી મળી એના કેટલા શહેરો કેટલા જૂના હતા 4500 વર્ષ પહેલાં વિચાર કરો આટલી બધી જૂની ઘટનાઓ અથવા જૂની વસ્તુઓ જૂના શહેરો જૂના મકાનો એ બધું ઘણું બધું મળી આવ્યું તો શેના કારણે આ લોકોના પ્રયત્નોના કારણે ઉત્ખનનના કારણે બરાબર 2500 વર્ષ પહેલાં ગંગા કિનારે ઘણા બધા શહેરો અને હતા એ બધું જોવા મળે છે એ આજે મળ્યું તો એ બધું શું છે એના દ્વારા આપણની આગળ કોણ છે આપણને ખબર નથી બધું આપણની પહેલા કોણ થઈ ગયા એ લોકોનું જીવન કેવું હતું એમની સંસ્કૃતિ કેવી હતી એમનું કાર્ય કેવું હતું એવું એ લોકો કેવી રીતે રહેતા હતા એ બધી બાબત આપણને આ સંશોધનોથી શીખવા મળે છે અને પછી જે સાધનો મળ્યા એ સાધનો પરથી મેં વાત કરી વિવિધ રિવાજો પોશાક એની ટેકનોલોજી સંસ્કૃતિની માહિતી આપણે અમુક બાબતોમાં તો એ લોકો આપણા આજની પેઢી કરતાં પણ ચડિયાતા હતા એમની જે બૌદ્ધિક ક્ષમતા હતી એમનું રીત રિવાજો હતા અમુક એમની ટેકનોલોજી હતી ઘણા બધા ઉદાહરણ છે જે આપણે આપી શકીએ એના પછી શું મળ્યું તો ભારતની અંદર ઘણા બધા શહેરો અને ગામડાઓ મળી આવ્યા ખનન કરતા જેવી રીતે કચ્છની અંદર ધોળાવીરા મળી આવે બરાબર હડપ્પી સંસ્કૃતિનું એવી રીતે ઘણું બધું નવું નવું ઉત્ખનનના કારણે શોધાયું આજે પણ શોધાઈ રહ્યું છે હજી મળી રહ્યું છે અને એ દર્શાવે છે કે આપણો દેશ કેટલો જૂનો છે કેટલો પૌરાણિક છે વિશ્વની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ થઈ ગઈ એમાંની સૌથી પૌરાણિક સંસ્કૃતિ રોમન ગણવામાં આવતી પરંતુ જ્યારે આ સંશોધનો થયા એના પછી ભારતીય સંસ્કૃતિએ બતાવી દીધું કે ભારત પણ વિશ્વનું સૌથી પૌરાણિક કદાચ રોમથી પણ અમે આગળ છે લોકો આજે પુરાવા માંગે છે બરાબર તો આ બધા જે પુરાવો છે એ સિદ્ધ કરે છે કે આપણે કેટલા બધા પૌરાણિક છીએ આપણે કેટલો વારસો કેટલો જૂનો છે એ સાબિતી મળે છે ભારતની બરાબર અને આ બધી વસ્તુઓની માહિતી મળે છે બરાબર તો આ પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસકારો પ્રવાસીઓ એમના વિશેની માહિતી અને એમની મહેનતથી એમને જે સાધનો વસ્તુઓ મળી જે લેખો મળ્યા એ બધા એ લોકો એકત્રિત કરે અને પછી અભિલેખ હોય હસ્તપ્રત હોય કે સિક્કા હોય કાંઈ પણ સંશોધનની બાબત બરાબર તો એના ઉપર એ લોકો આપણી ભાષામાં કહીએ તો રિસર્ચ કરે સંશોધન કરે અને સંશોધન બાદ એ લોકો આપણા પૂર્વજો વિશે આપણને માહિતી આપે છે આપણને માહિતીથી અવગત કરે છે કે આ લોકોનું જીવન એવું હતું તે લોકો આવી રીતની રહેણીકણી હતી આવો પોશાક આવો ખોરાક એ બધી માહિતી મળતી હોય છે અહીંયા પણ આ વિડીયો પૂરો થાય છે એના પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ પાર્ટ ભણશું ત્યાં સુધી ત્રણ બાબતોમાં શરૂ કરવી નહીં રમવામાં ભણવામાં બરાબર અને ત્રીજી કઈ છે નહીં કહું યાદ કરો બરાબર તો રમતા રહો ભણતા રહો ખાતા રહો જય હિન્દ જય ભારત